ટીવાય બી ના વિદ્યાર્થીઓ, તમારે અભ્યાસક્રમમાં વિવિધ વાદ આવે છે, એમાં શક્ય હશે તો બબ્બે બબ્બે કરીને આપણે બધા પૂરા કરીશું. આજે જે વાદની વાત કરીશ એ રિયાલિઝમ, વાસ્તવવાદ. તમારે વાસ્તવવાદ પણ છે અને અતિવાસ્તવવાદ પણ અભ્યાસક્રમમાં છે. પહેલાં તો વાસ્તવ એટલે શું, તો આપણે સાદું સીધું સમજીએ તો જે મને નજર સામે દેખાય છે તે વાસ્તવ મારા માટે. એટલે કોઈ એક ફિલ્મની અંદર મુંબઈની ઝૂંપડપટ્ટી બતાવી હોય, એની અંદરની બધા દ્રશ્યો બતાવ્યા હોય, ગરીબી બતાવી હોય, ગંદકી બતાવી, તો એ આપણી વાસ્તવિકતા છે, ઝૂંપડપટ્ટીની વાસ્તવિકતા. જે આંખ જુએ છે, મગજ નોંધે છે, તે આપણા માટે વાસ્તવ છે. એટલે આપણે એવું કહી શકીએ કે તત્વજ્ઞાનની દ્રષ્ટિએ વાસ્તવિકતા એટલે બુદ્ધિથી નિરપેક્ષ, એમાં બુદ્ધિ વચ્ચે નથી આવતી, એવું બાહ્ય અને ભૌતિક અસ્તિત્વ. જો હું ફરી એક વાર કહું, બાહ્ય અને ભૌતિક અસ્તિત્વ જે આપણે નજરથી જોઈ શકીએ. યથાર્થ એટલે વાસ્તવ, યથાર્થનું સચ્ચાઈપૂર્ણ નિરૂપણ કરવું એ વાસ્તવવાદની નિસ્બત છે. વાસ્તવવાદ શું માંગે છે, જે કંઈ વાસ્તવિકતા છે એનું જેવું છે તેવું, સચ્ચાઈપૂર્ણ જેવું છે તેવું. એટલે પાછો સર્જન પ્રક્રિયાનો નિયમ તો લાગુ પડે જ, એ યાદ રાખવાનું. જે યથાતથ નહીં, સામગ્રીનું રૂપાંતરણ કર્યા પછી એ નિયમ તો આવે જ. ભૌતિક અને અસ્તિત્વમૂલક વાસ્તવને પોતાની રચનાઓમાં ઝીલી એને પ્રગટ કરવું એ વાસ્તવવાદી કલાકારનું ધ્યેય છે. યુરોપના સાહિત્યમાં 19મી સદી દરમિયાન વાસ્તવવાદની સંજ્ઞા વધારે ને વધારે રૂઢ થતી ગઈ. સ્ટેન્ધાલ, સ અર્ધો અને ન અર્ધો, સ્ટેન્ધાલ, બાલઝાક, લ અર્ધો, આ બધા બહુ જાણીતા લેખકો છે. ફ્લોબેર, માદામ બોવારીનો સર્જક, એમિલ ઝોલા, એમિલ પછી ઝોલા, તો સ્ટેન્ધાલ, બાલઝાક, ફ્લોબેર, એમિલ ઝોલા અને મોપાસાનાના વાસ્તવવાદના પ્રારંભક સર્જકો, આરંભના સર્જકો તરીકે લેવામાં આવે છે. ફ્રાન્સમાં મૂળભૂત રીતે વાસ્તવવાદ અંકુરિત થયો અને યુરોપના અન્ય દેશોમાં પછી એ પ્રસર્યો. રશિયામાં પુષ્કિન, ગોગોલ, ટોલ્સ્ટોય, દોસ્તોવસ્કી એ બધા સર્જકોએ વાસ્તવ લક્ષણી વલણો પ્રગટાવવામાં મહત્વનો ફાળો આપ્યો એવું કહેવાય છે. વાસ્તવિકતાનું સ્વરૂપ વ્યક્તિએ વ્યક્તિએ અને જમાને જમાને બદલાય, પરિણામે વાસ્તવવાદનું ક્ષેત્ર ઘણું વ્યાપક છે અને એટલે જ કુલ 28 થી 30 પ્રકારના વાસ્તવવાદની ચર્ચા થાય છે. પ્રમોદ કુમાર પટેલે તો આ બધા સમજાવેલા પણ છે. દાખલા તરીકે ક્રિટિકલ રિયાલિઝમ, ડાયનેમિક રિયાલિઝમ, ફેન્ટાસ્ટિક રિયાલિઝમ, ફોર્મલ રિયાલિઝમ, પોએટિક રિયાલિઝમ, સાયકોલોજિકલ રિયાલિઝમ, સોશિયોલોજિકલ રિયાલિઝમ, સર રિયાલિઝમ, અતિવાસ્તવવાદ વગેરે. સાહિત્ય ક્ષેત્રે વાસ્તવવાદનો પ્રવેશ થાય એટલે જે વર્ણ્ય વિષય છે એનો વિસ્તાર થાય. અદનો આદમી, છેવાડાના માણસ સુધી સાહિત્યની ત્રિજ્યા વિસ્તરે વાસ્તવવાદના પ્રવેશ સાથે. રૂઢ થઈ ગયેલા વિષયોને બદલે પરિવર્તનના કારણે વિષય નવીનતા વધે. આ વાદના ફેલાવામાં કોઈ દાર્શનિક કે વિવેચકનો ફાળો નથી. મોટાભાગના તમે અસ્તિત્વવાદને બધાની વાત કરશો ત્યારે કોઈ વિચારક, તત્વચિંતકનો ફાળો છે, અહીં બધા સર્જકોનો ફાળો છે. વાસ્તવવાદના ફેલાવામાં કોઈ દાર્શનિક કે વિવેચકનો ફાળો નથી, પણ સ્ટેન્ધાલ, બાલઝાક, ફ્લોબેર, એમિલ ઝોલા, દોસ્તોવસ્કી, મોપાસા, ટોલ્સ્ટોય જેવા સર્જકોનો વધારે ફાળો છે. વાસ્તવવાદથી જેમ નવા વિષયો સાહિત્યમાં આવ્યા એમ વસ્તુ સંકલનની થોડીક નવી રીત પણ આવી. 18મી સદીની નવલકથામાં જે તાલમેલિયો વસ્તુ પ્રપંચ જોવા મળતો હતો એના સ્થાને વાસ્તવવાદના આવ્યા પછી સહજ પ્રતીતિકર, પ્રતીતિકર એટલે ગળે ઉતરે એવો
वस्तु प्रपंच प्रवेशे छे। वास्तववादी साहित्य मानवीनी कोई जुदी छबीनो वास्तववादी साहित्य में मनुष्यनी कोई साव जुदी ज छबीनो निरूपण थवा माँड्यु। रंगदर्शी अने आदर्शवादी साहित्य में मानस ने कंक अलौकिक उर्मीवन भावुक अने तेथी जरा जे अवास्तविक लागे एवो दर्शावामां आवतो हतो। एनी सामे वास्तववादी साहित्य में मनुष्यनी यथार्थ छबी जेवो छे तेवो एवी छबी उपसावानी कोशिश वधारे थई। हवे देवकुळना राजाना कुळना के भद्रकुळना नायक नायिकाने बदले कारखानामां काम करता जंगलना अंदर काम करता श्रमजीवी मनुष्यने नायक स्थाने अथवा नायिकाना स्थाने निरूपवामां आव्या। साहित्य जाने के आकाश थी धरती पर अने महलोमांथी झूंपड़ीमां उतरी आव्यो। शैलीमां पण आमूल परिवर्तन आव्यो। बोलीओनो महिमा वध्यो। तमने कोई के वास्तववादी साहित्यना लक्षणों कया तो आम मनुष्यनो छेवाड़ाना मनुष्यनो प्रवेश थयो। राजवी कुळ देव कुळ भद्र कुळनी जग्याए साहित्य महलोमांथी उतरीने झूंपड़ीमां आव्यो। भाषानी जग्याए बोलीओनो महत्त्वय वध्यो। शैलीमां पण परिवर्तन आव्यो। सूक्ष्म निरीक्षणो अने सूक्ष्म अवलोकनो नो आ शैली में वधारे प्रभाव छे। प्रभाव झीलायो माइन्यूट नानी नानी विगतो विगते एनु रूप निरूपण वास्तवनी सूक्ष्म विगतोनी आ शैली पर पकड़ वधता एक प्रकारनी नक्करता वायवीपणो गयो नक्करता प्रवेश। विशेषण युक्त शब्दाळुता आलंकारिकतानी जग्याए सार्थ अने सरल भाषा प्रयोजावानी शरू थई। वास्तव ने कारणे साहित्य एक प्रकारनो वास्तविक छे एटले एना कारणे साहित्य ने एक प्रकारनो विस्तृत फलक सांपड्यु। तार्किकता अने बौद्धिकतानुं प्रमाण हवे वध्यु अने एने कारणे साहित्यनी प्रस्तुतता अने प्रतीति करतामां पण वधारो थयो। सुंदर अने कृप अंगेनी विभावनामां मूलभूत परिवर्तनो आव्या। भाषा साध्य नथी पण साधन छे एवुं स्वीकारायो। अभिव्यक्ति के भाषा करता सर्जकना समाज दर्शन अने दृष्टिकोण ए वधारे महत्वना बन्या। आ बधाना कारणे साहित्यमां अमूर्तताने बदले मूर्ततानी आदर्शोने बदले वास्तविकतानी वायवीपणानी जग्याए नक्करतानी स्थापना थई। तमने एक साथे एक ज पेरेग्राफमां केटला बधा लक्षणो मळ्या के आटलू आटलू थयुं वास्तववाद। डॉक्टर प्रमोद कुमार पटेल वास्तववाद विशेनी समजने आ रीते प्रगट करे छे। आ प्रमोद ભાઈનો પુસ્તકમાંથી લખેલું છે। વાસ્તવવાદી સાહિત્ય એટલે લોક જીવનના નક્કર કઠોર પ્રશ્નો રજૂ કરતું સાહિત્ય। એમાં ઉત્કટ સામાજિક અભિજ્ઞતા પ્રગટ થાય। સામાજિક વાસ્તવિકતાના એક ભાગ રૂપે સમાજના નીચલા થરના લોકોના સુખ દુઃખની કથાઓ એમાં હોય। સામાજિક અને આર્થિક વિષમતાઓનું ઘેરું અને સંક્ષોભક ચિત્ર એમાં પ્રગટ થતું હોય। ગરીબી કંગાલિયત શોષણ અન્યાય વર્ગ સંઘર્ષની વધારે વાતો હોય। સાથે સાથે લોક જીવનના કુત્સિત ક્ષુદ્ર અને અશ્લીલ અંશોનું એમાં ઉઘાડું વર્ણન પણ હોઈ શકે। જાતીય જીવનના પ્રશ્નોનું પ્રગલ્ભ નિરૂપણ પણ હોય। વાસ્તવવાદી સર્જકોનો સૌંદર્ય પ્રત્યેનો અભિગમ થોડો ભિન્ન છે। એમના મતે સાચું સૌંદર્ય જીવનમાં વાસ્તવિકતામાં રહેલું છે। સત્યને વાસ્તવવાદી સર્જકો એક મૂલ્ય તરીકે સ્વીકારે છે। જીવન અને સમાજમાં જોવા મળતી વિષમતાઓ સામે વાસ્તવવાદી સર્જકોને રોષ છે। આ વિષમતા દૂર થાય એ એમનો હેતુ છે। એમના મતે આ સમતુલા સધાય બે વર્ગ વચ્ચે એને જ એ લોકો સૌંદર્ય માને છે। એનાથી પર હોય એવું કોઈ
कोई सौंदर्य वास्तववादीओ स्वीकारता नथी। आथी ज एमनी रचनाओं में जगतनी विषमता पर प्रहार थता जोवा मळे छे। एटले रचो रचो गगन चुंबी अंब भूख्या जनोनो जठराग्नि जागशे, ए जे उमाशंकरनी कविता छे ए वास्तववादी धारानी कविता कहेवाय। अने यथार्थवाद पण हिंदी वाला कहे छे। अने वास्तववाद 19मी सदीना उत्तरार्धमां फ्रेंच साहित्यमां एनी केटलीक लाक्षणिकताओ साथे एक प्रभावक आंदोलन रूपे उपसी आव्यो। राजाओ सेनापतिओ उमराओना जीवन साथे संबंधित नायकना असाधारण साहसों पराक्रमों अने एमना रूपवती कन्याओ साथेना प्रेम संबंधों ने आलेखती काल्पनिक रोमांस कथाओ वाग्मिता वाली शैली में राजती एने बदले हवे ऊंधू सामान्य माणस साधारण मानवीयोना रोजिंदा जीवन में बनती सामान्य घटनाओं ने कल्पना के आदर्शनो ढोल चढ़ावा वगर सीधी सादी भाषा में आलेखाती थई ए बधी वास्तववादी कृतिओ तरीके ओळखाय। फ्रांस में स्टेंडाल बाल्जाक फ्लोबेर मोपासा एमिल जोला वगैरे, इंग्लैंड में जॉर्ज एलियट रशिया में टॉलस्टॉय वगैरे वास्तववादी सर्जकों गणाया। कविता अने नाटक में वास्तववाद विशेष प्रभावक बन्यो नहीं। एटले आपणे जे कई लक्षणों लीधा ए उपरांत थोड़ाक लक्षणों वास्तववादी साहित्य में इंद्रिय प्रत्यक्ष थी विश्वनो सूक्ष्म आलेखन स्वप्न दीवा स्वप्न के कोई पण अप्राकृतिक तत्वों तरफ अरुचि कल्पना करता तर्कगम्य सत्यनो स्वीकार सर्जकनी रुचि अरुचि ने कृति थी अलगी राखी वस्तुनो वैज्ञानिक ढबे तटस्थ प्रतिबिंब झीलवानो आग्रह तथा वाग्मिता युक्त भाषा ने बदले बोलचालनी रोजिंदी भाषा नो आश्रय लेवानो वलण वध्यु। आ तमारो वास्तव वास्तववाद पछी अति वास्तववाद जेने सररियलिज्म कहे छे परावास्तववाद पण कहेवाय अति वास्तववाद पण कहेवाय। जे व्यवस्था चालती हती प्रवर्तमान व्यवस्था अने मूल्यों सामे गंभीर आशंकाओ उभी करी कला अने विचार क्षेत्रे दादाइज्म अने अति वास्तववाद एटले सररियलिज्म दादावाद अने अति वास्तववादे आणेली क्रांतिनो वत्तो ओछो प्रभाव ए पछीनी आखी दुनियानी कला प्रवृत्ति पर पड्यो। अन्य साहित्यिक वादोनी जेम अति वास्तववादनी प्रवृत्तिओ मात्र कला अने साहित्य पूरती मर्यादित रही नथी। पहला विश्वयुद्धना अने ते पछीना वर्षों में पश्चिमनू सामाजिक अने सांस्कृतिक जीवन बहुज संक्षुब्ध बन्यु। युद्धनी विभीषिकाना प्रत्यक्ष अनुभव ने लीधे कलाकारों अने लेखकों ने प्रतीति थई गई के साहित्यिक अथवा नैतिक मूल्यनो प्रजा जीवन पर हवे एवो कोई प्रभाव बच्यो नथी जे लड़नाराने अटकावी शके विनाशने अटकावी शके। आपणे तो आजे तो ए वधारे जोईए छे। युद्ध दरमियान ज पश्चिमना सर्जको कला अने साहित्यना मूल्यों प्रयोजन अने प्रभाव अंगे शंकाशील बन्या। बौद्धिक प्रतिभाथी यांत्रिक विकास अने भौतिक समृद्धि हासिल थई शके पण एनो उपयोग जो छेवटे विनाश माटे ज थतो होय तो बुद्धिने प्राधान्य आपवानो अने एने सर्वोपरि गणवानो कोई अर्थ रहेतो नथी। आ रीते निर्भ्रांत थयेल आ सर्जकोए तर्क अने बुद्धिना वळगणोने फगावी दई चित्तमां जे कई उद्भवे एने अनियंत्रित रूपे प्रगट थवा दई चित्तनी शक्तिओनो ताग मेळवना प्रयत्नोनो आरंभ कर्यो। दादावाद एटले तमाम स्थापित मूल्यों सामेनो विद्रोह अने आ विद्रोह प्रगट करवानुं एमनुं दादावादीओनुं जे साधन हतुं ए साधन हतुं विडंबना अने तिरस्कार।
दादावाद साथे सीधी रीते संकळायेलो परावास्तववाद पोतानो अभिगम अने प्रवृत्ति अंगे दादावादीओ करता वधारे सजाग अने स्पष्ट हतो। परावास्तववादना प्रणेता आंद्रे ब्रेतो ऊपर अनुस्वार तो ब्रेतो आम तो दादावाद साथे संकळायेला हता, पण दादावादनी अंदर मात्र विध्वंसक अने नकारात्मक प्रवृत्तिओ ज वधारे सामे आवी जेनाथी एमने असंतोष थयो। तर्क के बुद्धिना नियंत्रण वगर लखवू के चित्रो करवा ए दादावादी जूथनी प्रवृत्ति हती, पण एना नकारात्मक अभिगम थी दादावाद मात्र विद्रोह विडंबना अने ठठ्ठा सुधी ज पहुंची शक्यो। सर रियालिस्ट अति वास्तववादी आ शब्दनो पहली वार कोणे उपयोग कर्यो तो फ्रेंच कवि एपोलिनेर एपोलिनेर एणे कर्यो। 1924 प्रगट थयेला जाहेरनामामां परावास्तववादनी व्याख्या आपता ब्रेतोए कह्युं के सररियलिज्म एटले बौद्धिक नैतिक के सामाजिक या अन्य कोई पण प्रकारना नियंत्रण के वळगण वगर चित्तमां स्वयंभू उद्भवता विचारों तरंगों अने कल्पनाओनु प्रागट्य। मन नी अंदर जे कई विचारों आवे कल्पनाओ आवे एनी उपर बुद्धिनु के नैतिकतानु के कोई प्रकारनु वळगण जोईए नहीं। फरी एक वार कहू छू, ब्रेतोए कहू सररियलिज्म एटले बौद्धिक नैतिक के सामाजिक या अन्य कोई पण प्रकारना नियंत्रण के वळगण विना चित्तमां स्वयंभू उद्भवता विचारों तरंगों अने कल्पनानु प्रागट्य। अत्यार सुधी चित्तनी केटलीक शक्तिओनी अवगणना थई छे एम कही ब्रेतोए चित्तनी सुपीरियर रियालिटी एनी अंदर पोतानी श्रद्धा व्यक्त करी। स्वतः प्रवृत्त लेखन ऑटोमेटिक राइटिंग ए परावास्तववादनो मूल लक्षण मध्यबिंदु। परावास्तववाद ए दादावादना नकारात्मक स्वरूप ने अपायलु रचनात्मक स्वरूप छे। ए उपरांत दादावाद वगर परावास्तववादनो अस्तित्व कल्पी शकातो नथी। परावास्तववाद एटले चित्तमां आप मेळे प्रगटता कल्पनो अने स्वप्नोनी चित्तनी अचेतन दशामां के तंद्रावस्थामां उद्भवता भावो अने तरंगोनी कोई पण प्रकारना तर्क संगत नियंत्रण वगरनी अभिव्यक्ति। दादावाद अने परावास्तववाद पाछळनो प्रेरक बळ एक ज हतु अने ए हतु परंपरागत मूल्योने पड़कार अने सर्जक चित्तनी संपूर्ण स्वतंत्रतानो स्वीकार। पण दादावादनो जोक विडंबना परत्वे वधारे हतो, ए केवल नकारात्मक प्रवृत्ति बनी गई हती, ज्यारे परावास्तववाद पोतानी विचारधाराने वफादार रहीने पण एक सातत्यपूर्ण अने सुसंगत सौंदर्य शास्त्र निपजावी शक्यो। परावास्तववादनो हेतु बौद्धिक नैतिक अने सामाजिक नियंत्रणोथी संपूर्ण मुक्त एवं शुद्ध विचारने अभिव्यक्त करवानो रह्यो। बौद्धिक नैतिक अने सामाजिक नियंत्रणोथी संपूर्ण मुक्त एवा शुद्ध विचारने अभिव्यक्त करवानो रह्यो। एमना ढंढेरामां सररियलिज्मनो ढंढेरो एमां नीचेना मुद्दाओनो समावेश थाय। एक, अमारे साहित्य साथे कोई लेवा देवा नथी, छता जो आवश्यकता उभी थाय अने बीजाओनी जेम पण अमे पण एनो उपयोग करवा माटे समर्थ छीए। बे, सररियलिज्म अभिव्यक्तिनी कोई नवी शैली नथी, कवितानुं कोई शास्त्र नथी, चित्तने संपूर्ण मुक्त करवानो ए एक मार्ग छे। त्रण, अमे विद्रोह करवानो निर्धार कर्यो छे। चार, सररियलिज्म विद्रोहनी साथे ताल मेळवतो शब्द छे अने ए द्वारा एम सूचवाय छे के विद्रोह तटस्थ छे अने अमे ए माटे कृत निश्चयी बनी कोई पण आत्यंतिक पगलू लई शकीए। पांच, अमे कोईनी क्षतिओ सुधारवा इच्छता नथी, मात्र ए दर्शाववा इच्छीए छीए के माणसोना विचारो केटला तो पोकळ होय छे
અને આદર્શોની ધ્રુજતી મહેલાતોના પાયામાં કેટલું તો પોલાણ હોય છે. છ, અમારો સમાજને પડકાર છે કે એના દંભી અને પરસ્પર વિરોધી વલણથી પોકળતા છાવરવા એ ગમે એટલા પ્રયત્ન કરે તો પણ અમે અમારું લક્ષ્ય ચૂકવાના નથી. સાત, અમે વિપ્લવના વિદ્રોહના નિષ્ણાતો છીએ અને એવી કોઈ પ્રવૃત્તિ નથી જે જરૂર પડે હાથ ધરતા અમે ખચકાઈએ. બ્રેતો, એલ્યાર્દ, અરાગો, પેરે, માયરો, સાલ્વાડોર ડાલી, નેવિલ વગેરે પરાવાસ્તવવાદીઓએ સર્જનનું નહીં પણ વિદ્રોહનું મહત્વ સ્વીકાર્યું. ફરગેટ ઓલ યુ હેવ લર્ન, જે કંઈ ભણ્યા હોય ભૂલી જાઓ. બિગિન ડ્રીમિંગ, સપના જોવાનું શરૂ કરો. ડાઉન વિથ રિયાલિઝમ, લોંગ લીવ સરરિયાલિઝમ, આ બધા એમણે સૂત્રો આપ્યા. પછીથી તો સરરિયાલિઝમ ચિત્ર રાજકીય પરિપ્રેક્ષ સુધી પણ વિસ્તર્યો. એટલે વાસ્તવવાદથી ઉપરનું એક, જેની અંદર ન બુદ્ધિ, ન સમાજ, ન નૈતિકતા, કોઈ નિયંત્રણ ન હોય, ઓટોમેટિક રાઇટિંગ. જોકે આપણે ત્યાં જે લોકો સરરિયલ કવિ કહેવાય છે, સીતાંશુભાઈ હોય કે આમ ગેબ્રિલા માર્કવેઝની નવલકથાઓની અંદર સરરિયાલિઝમ દેખાય, પરાવાસ્તવવાદી પેલું દેખાય. પણ સીતાંશુભાઈની કવિતાઓમાં એવું, આપણા એ સરરિયલ કવિ કહેવાય છે, પણ એમાં બુદ્ધિ કે તર્ક બિલકુલ બાજુ પર મૂકીને લખાયું હોય એવું બહુ લાગશે નહીં. પણ છતાંય ગુજરાતમાં કયા કવિની કવિતાઓ સરરિયલ કવિતાઓ કહેવાય તો સીતાંશુ યશેશચંદ્ર.